नमस्कार विद्यार्थी मित्रों, एस एन विद्यालय द्वारा शुरू करेला ई लर्निंग प्रोग्राम में आपनु हार्दिक स्वागत है। अगियार साइंस नी अंदर केमिस्ट्री में आपणे पहेलू चैप्टर शुरू कर्यु छे अने एनी अंदर छेल्ले गया वीडियो में आपणे रासायणिक संयोगीकरणना नियमोनी वात करी थी। एनी अंदर आपणे जुदा जुदा पांच एक नियमोनी वात करी, दळ संचयनो नियम, निश्चित प्रमाणनो नियम, सरल गुणक प्रमाणनो नियम, संयोजित भारनो नियम अने गेल्युशेकनो नियम। आजे आपणे एक अगत्यनो नियम एनी चर्चा करवा जई रह्या छीए अने एना अनुसंधाने घणा बधा दाखलाओ तमने पूछवामां आवे छे। एक अगत्यनो नियम छे एवोगाड्रो नियम। आ एवोगाड्रोनो नियम ई वायुओने लगतो नियम छे। ज्यारे समान तापमान अने समान दबाण होय तो समान कदना वायुओमां अणुओनी संख्या हमेशा समान होय छे। समान तापमाने अने समान दबाणे समान कदना जुदा जुदा वायुओं में अणुओं की संख्या हमेशा समान होय छे। જેને આપણે એવોગાડ્રોના નિયમ તરીકે ઓળખીએ છીએ, એટલે કે જ્યારે તાપમાન અને દબાણની પરિસ્થિતિ એક સમાન હોય એ વખતે સમાન કદના જુદા જુદા વાયુઓમાં અણુઓની સંખ્યા હંમેશા સમાન હોય છે। હવે સીધી નિયમ ઉપરથી ખબર નહીં પડે પણ એને લગતું એક આપણે ઉદાહરણ જોઈએ। દાખલા તરીકે હાઇડ્રોજન નામનો વાયુ એ ક્લોરિન નામના વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે, એટલે એમાંથી હાઇડ્રોજન ક્લોરાઇડ નામનો વાયુ બનાવે છે। આપણે આ સમીકરણનું સંતુલન કરીએ એટલે બે હાઇડ્રોજનના પરમાણુ, બે ક્લોરિનના પરમાણુ એ રાસાયણિક પ્રક્રિયા કરે એટલે એમાંથી હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુના બે મોલ બને। એટલે આ રાસાયણિક પ્રક્રિયામાં જે તે પ્રક્રિયકોની આગળ લખેલો તત્વ યોગમિતીય ગુણાંક એટલે આગળનો અંક અહીંયા કંઈ નથી એટલે એક સમજવામાં આવે, અહીંયા પણ એક, અહીંયા બે। આ પ્રક્રિયા આપણને એવું સમજાવે છે કે ભાઈ હાઇડ્રોજન વાયુનું જ્યારે કદ એક હોય, એક મોલ એટલે એક કદ હાઇડ્રોજન વાયુ, એક કદ ક્લોરિન વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે એમાંથી જે હાઇડ્રોજન ક્લોરાઇડ નામનો વાયુ બને એ બે કદ બને। એટલે એવું કહેવા માંગે છે કે ભાઈ એક કદ એટલે એનું અર્થઘટન આપણે એવું કરી શકીએ કે ભાઈ માની લો કે હાઇડ્રોજન વાયુનો એક અણુ ક્લોરિન વાયુના એક અણુ સાથે પ્રક્રિયા કરે એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુના બે અણુ બને। અથવા એવું કહી શકાય કે એન અણુ હાઇડ્રોજન વાયુના ક્લોરિન વાયુના એન અણુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે એટલે એમાંથી હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુના 2N અણુ બને। અથવા આવું પણ કહી શકાય કે અડધો કદ હાઇડ્રોજન વાયુ અડધા કદ ક્લોરિન વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે એટલે એમાંથી
एक कद हाइड्रोजन क्लोराइड वायु बने। ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ આપણને એવું સમજાવે છે કે ભાઈ જ્યારે કદ સરખા હોય વાયુના સમાન તાપમાને અને દબાણે, જ્યારે જ્યારે વાયુના કદ સમાન હોય ત્યારે એની અંદર અણુઓની સંખ્યા હંમેશા સમાન હોય। आनु एक कद, आनु एक कद प्रक्रिया करे तो आना एक अणु साथे संयोजाय। हाँ, आना आगर तत्व योगमितीय गुणांक बे छे, एटले आना बे अणु बने। टूंकमां बे जुदा जुदा वायु होय, बे ना कद हरखा होय तो ई समान कदनी अंदर अणुओनी संख्या समान होय। માની લો કે પાંચ અણુ હાઇડ્રોજન વાયુના હોય અને પાંચ અણુ ક્લોરિન વાયુના હોય, તો પાંચ અણુ હાઇડ્રોજન વાયુના એમાં રહેલા અણુઓની સંખ્યા અને પાંચ અણુ ક્લોરિનમાં અણુઓની સંખ્યા સરખી હોય। હા, હું એવું કહી શકું કે એક અણુ હાઇડ્રોજન વાયુમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા બે છે, એટલે પરમાણુ અલગ અલગ હોઈ શકે, પરમાણુ અલગ અલગ હોઈ શકે, પણ અણુઓની સંખ્યા તો સમાન જ હોય। આપણે એક અણુ અથવા એક મોલ હાઇડ્રોજન વાયુનો લઈએ, એટલે એક મોલ, મોલ નામનો કોન્સેપ્ટ આના પછીનો તરતનો ટોપિક છે। સમાન તાપમાને અને દબાણે સમાન કદના જુદા જુદા વાયુઓમાં અણુઓની સંખ્યા હંમેશા સમાન હોય। પાંચ કદ એચ ટુ હોય, પાંચ કદ સીએલ ટુ હોય તો બેમાં અણુઓની સંખ્યા સરખી હોય। પરમાણુ નથી કહેતો, પરમાણુ અલગ અલગ હોઈ શકે। આના એક અણુમાં હાઇડ્રોજનના બે પરમાણુ છે, એક અણુમાં હાઇડ્રોજનના બે પરમાણુ, ક્લોરિનના એક અણુમાં ક્લોરિનના બે પરમાણુ, હા હાઇડ્રોજનનો અડધો અણુ હોય, અડધું કદ હોય તો એમાં હાઇડ્રોજનનો એક પરમાણુ અડધા કદમાં, એ જ રીતે ક્લોરિનના અડધા કદની અંદર ક્લોરિનનો એક પરમાણુ, એટલે પરમાણુ અલગ અલગ હોય પણ જ્યારે તાપમાન અને દબાણની પરિસ્થિતિ સમાન હોય ત્યારે સમાન કદના વાયુઓની અંદર અણુઓની સંખ્યા સમાન હોય। પાંચ કદ CO2 હોય, પાંચ કદ નાઇટ્રોજન વાયુ હોય તો આ પાંચ કદ CO2માં અણુઓની સંખ્યા અને પાંચ કદ N2માં અણુઓની સંખ્યા સરખી હોય, એટલે આમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુના અણુઓ સરખા, આમાં નાઇટ્રોજન વાયુના અણુઓ સરખા, જ્યારે એમનું કદ સમાન હોય ત્યારે। હા, એમાં પરમાણુઓ અલગ અલગ, કારણ કે આમાં એક કદની અંદર બે જ પરમાણુ છે, જ્યારે આના એક કદની અંદર ત્રણ પરમાણુ થાય, એટલે પરમાણુની સંખ્યા બદલાય। તો એવોગેડ્રોએ રજૂ કરેલો આ નિયમ ઈસવીસન 1811માં રજૂ કરેલો કે ભાઈ સમાન તાપમાને અને દબાણે સમાન કદના જુદા જુદા વાયુઓમાં અણુઓની સંખ્યા હંમેશા સમાન હોય છે। જ્યારે જ્યારે વાયુઓના કદ સરખા હોય ત્યારે સરખા કદના વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય। આ આપણે સંબંધ જ્યારે મોલ કોન્સેપ્ટ આવશે એ વખતે આ એવોગેડ્રોના નિયમને આપણે સમજાવીશું। એક ચોક્કસ તાપમાન અને દબાણની પરિસ્થિતિ એ એવું પુરવાર થયેલું છે કે ભાઈ વાયુના 22.4 લીટર કદમાં અણુઓની સંખ્યા હંમેશા ફિક્સ હોય છે, અને એ જે અંક છે એ 6.022 × 10³³ છે, જેને આપણે એવોગેડ્રો આંક તરીકે ઓળખીએ છીએ। 273 કેલ્વિન તાપમાને અને 1 bar દબાણે જ્યારે વાયુનું કદ 22.4 લિટર હોય, એટલે STPની પરિસ્થિતિ હોય, ત્યારે એમાં અણુઓની સંખ્યા હંમેશા ફિક્સ હોય, અને ફિક્સ એટલે 6.022 × 10³² જેને આપણે એવોગેડ્રો આંક તરીકે ઓળખીએ છીએ।
तो एवोगेड्रो नो नियम ही वायु ने लगतो नियम छे के भाई ज्यारे वायुओ ना कद तापमान अने दबाण नी परिस्थिति ए समान होय त्यारे एनी अंदर अणुओ नी संख्या पण समान जोवा मळे। त्यार पछी आपणे वात करीशुं अणुनी के भाई अणुओ केटला प्रकारना होय, तो के समान के असमान प्रकारना, समान प्रकारना के असमान प्रकारना बे के तेथी वधु परमाणुओ भेगा थई अने एमांथी अणु नी रचना करे। समान के असमान प्रकारना बे के तेथी वधु परमाणुओ जोड़ाई અને અણુની રચના કરે। આવા અણુને પાછા આપણે જુદા જુદા બે પ્રકારની અંદર વહેંચી નાખ્યા છે। એક સમપરમાણ્વીય અણુ, આ એવા અણુઓ છે કે જેની અંદર રહેલા બધા જ પરમાણુઓ એક સમાન પ્રકારના છે, અને બીજું ઈ છે વિષમ પરમાણ્વીય અણુ, સમપરમાણ્વીય અણુને પણ પાછા જુદા જુદા પ્રકારની અંદર વહેંચી નાખેલા છે કે ભાઈ એક પરમાણ્વીય અણુ દ્વિપરમાણ્વીય અણુ ત્રિપરમાણ્વીય અણુ અને બહુપરમાણ્વીય અણુ। એક પરમાણ્વીય અણુમાં કોણ આવે તો કે હિલિયમ, નિયોન, આર્ગોન આ બધા એવા વાયુઓ છે કે જે એક જ પ્રકારના અસંખ્ય પરમાણુઓથી બનેલા છે, એક જ પ્રકારના પરમાણુ અસંખ્ય પરમાણુઓથી બનેલા એક પરમાણ્વીય અણુ છે। જ્યારે દ્વિપરમાણ્વીય અણુમાં કોણ આવે તો કે હાઇડ્રોજન વાયુ આવે, નાઇટ્રોજન વાયુ આવે, ક્લોરિન વાયુ આવે, ઓક્સિજન વાયુ આવે, આમાં એક જ પ્રકારના બે બે પરમાણુઓ જોડાઈને અણુ બનેલો છે। ત્રિપરમાણ્વીયમાં કોણ આવે તો કે ઓઝોન O3 અને ત્રણ કરતા વધારે પરમાણુઓ જેમાં એક જ પ્રકારના હોય એને બહુપરમાણ્વીય સમપરમાણ્વીય અણુ તરીકે ઓળખવામાં આવે। તો એની અંદર કોણ આવે તો કે ફોસ્ફરસ, સલ્ફર, ફોસ્ફરસની અંદર 4 ફોસ્ફરસના પરમાણુઓ જોડાયેલા હોય, સલ્ફરની અંદર 8 સલ્ફરના એક જ પ્રકારના પરમાણુઓ જોડાયેલા હોય। વિષમ પરમાણ્વીય અણુ આવે તો એની અંદર પણ જુદા જુદા 3 પ્રકાર છે, દ્વિપરમાણ્વીય એટલે બે પરમાણુઓથી બનેલો વિષમ પરમાણ્વીય અણુ, ત્રણ પરમાણુઓથી બનેલો વિષમ પરમાણ્વીય અણુ અને 3 કરતા વધારે એટલે બહુ પરમાણુઓ ધરાવતો બહુપરમાણ્વીય વિષમ પરમાણ્વીય અણુ। દાખલા તરીકે HCl તો કે એની અંદર 2 પરમાણુઓ છે, 2 પરમાણુઓથી બનેલો અણુ, ત્રિપરમાણ્વીય હોય તો એની અંદર H2O છે, CO2 છે, જેની અંદર જુદા જુદા 3 પ્રકારના અણુઓ પરમાણુઓ રહેલા છે એટલે આને ત્રિપરમાણ્વીય જુદા જુદા પરમાણુઓથી બનેલા છે। પાછા આ બધા એક જ પ્રકારના પરમાણુઓથી બનેલા છે એટલે આપણે એને સમપરમાણ્વીય કીધો, જ્યારે આ જુદા જુદા પરમાણુઓથી બનેલા છે એટલે આપણે એને વિષમ પરમાણ્વીય અણુ કહીશું। અને એ જ રીતે H2SO4, HNO3 કે જેમાં 3 કરતાં વધારે પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને અણુની રચના કરે છે અને એ પાછા જુદા જુદા પ્રકારના એટલે આપણે એને 3 કરતાં વધુ છે એટલે બહુપરમાણ્વીય વિષમ પરમાણ્વીય અણુ તરીકે ઓળખીશું। ત્યાર પછીનો જે ટોપિક આવશે એ છે
परमाणु नो परमाणु भार, परमाणवीय भार अथवा परमाणु भार अथवा परमाणवीय दल। तो के परमाणु ई अति सूक्ष्म छे। डाल्टन नी अभिधारणाओनी अंदर आपणे जोयुं छे के तत्वनो नानामां नानो अति सूक्ष्म कण जेने आपणे परमाणु कहीए छीए के जेने नरी आंखे जोई शकातो नथी, जेनुं विभाजन करी शकातुं नथी, आ परमाणु। जो के ई डाल्टननी पूर्वधारणा पछी खोटी पड़ेली। परमाणु विभाज्य छे, एमां पण प्रोटोन इलेक्ट्रॉन न्यूट्रॉन जेवा कणो आवेला छे। तो आवो परमाणु जे अति सूक्ष्म छे ने ई परमाणुनुं आपणे दळ नक्की करवुं छे। हवे जेने आपणे नरी आंखे जोई शकता नथी नावा परमाणुओना परमाणवीय दळ आपणे मापवा छे। तो परमाणुनो परमाणु भार अथवा परमाणवीय भार अथवा परमाणवीय दळ, એનો વાસ્તવિક પરમાણવીય ભાર નક્કી કરવો એ આપણા માટે મુશ્કેલ છે। કારણ કે જેને નરી આંખે જોઈ, હા, દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી આપણે જે તે પરમાણુના પરમાણવીય દળ માપી શકીએ છીએ અત્યારે, પણ શરૂઆતમાં પરમાણુઓના પરમાણવીય દળ અથવા એના વાસ્તવિક પરમાણવીય ભાર નક્કી કરવા એ આપણા માટે મુશ્કેલ હતું। તો પરમાણુનો પરમાણુ ભાર કેવી રીતે નક્કી કરવામાં આવતો? તો કે જે તે પરમાણુનો પરમાણુ ભાર સાપેક્ષ રીતે નક્કી કરવામાં આવતો। સાપેક્ષ રીતે એટલે અન્ય પરમાણુની સાપેક્ષમાં બીજા બધા પરમાણુઓના દળ માપવાના। આપણી પાસે કોઈ એક ચોક્કસ પરમાણુનું પરમાણવીય દળ જ્ઞાત હોય તો એ પરમાણુની સાપેક્ષે બીજા બધા પરમાણુઓના પરમાણવીય દળ માપી લેવાના, અને એની હરખામણીએ એ કેટલા ગણા વજનદાર થાય છે અને એ જે તે પરમાણુનો સાપેક્ષ પરમાણવીય ભાર દર્શાવે। કારણ કે વાસ્તવિક પરમાણવીય ભાર નક્કી કરવો એ તો મુશ્કેલ છે, એટલે આપણે જે તે પરમાણુનો સાપેક્ષ પરમાણુ ભાર નક્કી કરીએ છીએ। કોઈ પણ તત્વનો સાપેક્ષ પરમાણુ ભાર એ તત્વના વાસ્તવિક પરમાણુ ભાર, કોઈ પણ તત્વનો સાપેક્ષ પરમાણુ ભાર અથવા સાપેક્ષ ભાર ઈ તત્વના વાસ્તવિક ભાર અને જેની આપણે સાપેક્ષે નક્કી કર્યો હોય, કોઈ પણ તત્વનો સાપેક્ષ ભાર એ તત્વના વાસ્તવિક ભાર અને જે પ્રમાણિત નક્કી કર્યો હોય, કોઈ પ્રમાણિત જે તત્વ છે આ પ્રમાણિત તત્વના વાસ્તવિક ભાર એનો ગુણોત્તર છે। જે તે પરમાણુનો સાપેક્ષ પરમાણુ ભાર એ તત્વનો વાસ્તવિક ભાર, એટલે જેનો આપણે ભાર નક્કી કરીએ છીએ, અને જેન પ્રમાણિત તત્વની સાપેક્ષમાં નક્કી કરીએ છીએ, પ્રમાણિત તત્વના વાસ્તવિક પરમાણુ ભાર, આ બેનો ગુણોત્તર છે। તો સૌ પ્રથમ હાઇડ્રોજન નામના તત્વને પ્રમાણિત ગણી એની સરખામણીએ જુદા જુદા તત્વના સાપેક્ષ પરમાણુ ભાર માપવામાં આવતા। ત્યાર પછી ઓક્સિજન નામના તત્વને પ્રમાણિત ગણી એ ઓક્સિજન નામના તત્વની સાપેક્ષમાં બીજા જુદા જુદા તત્વોના પરમાણુ ભાર નક્કી કરવામાં આવતા, અને છેલ્લે કાર્બન 12 કે જેનું પરમાણવીય દળ 12 એટમિક માસ યુનિટ છે, આ કાર્બન 12 નામનું તત્વ એને પ્રમાણિત ગણી અને એની સરખામણીમાં હાઇડ્રોજન પરમાણુનો વાસ્તવિક પરમાણુ ભાર સાપેક્ષ ભાર નક્કી કરવામાં આવે, કાર્બનની સરખામણીએ ઓક્સિજન નામના તત્વનો સાપેક્ષ ભાર નક્કી કરવામાં આવે, કાર્બનની સરખામણીએ નાઇટ્રોજન નામના તત્વનો સાપેક્ષ ભાર નક્કી કરવામાં આવે,
ટૂંકમાં જુદા જુદા તત્વના સાપેક્ષ ભાર એ કાર્બન 12 જેનું પરમાણવીય દળ 12 એટમિક માસ યુનિટ છે એને પ્રમાણિત ગણી અને એની સાપેક્ષે આવા જુદા જુદા તત્વોના સાપેક્ષ પરમાણુ ભાર નક્કી કરવામાં આવ્યા. દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુ છે તો હાઇડ્રોજન પરમાણુનું પરમાણવીય દળ કેટલું? તો કે હાઇડ્રોજન પરમાણુનું પરમાણવીય દળ મારે સાપેક્ષ પરમાણવીય દળ નક્કી કરવું હોય તો એ તત્વનો વાસ્તવિક ભાર એટલે હાઇડ્રોજનનું પરમાણવીય દળ અને પ્રમાણિત તત્વના વાસ્તવિક પરમાણુ ભારનો ગુણોત્તર, તો કાર્બનનું પરમાણવીય દળ 12 છે અને એની સરખામણીએ હાઇડ્રોજન પરમાણુનું પરમાણવીય દળ એ 1/12 ગણું છે. તો હાઇડ્રોજન પરમાણુનું પરમાણવીય દળ કેટલું થયું? તો કે 1 એટમિક માસ યુનિટ. ઓક્સિજન પરમાણુનું પરમાણવીય દળ કેટલું? તો કે ઓક્સિજન પરમાણુનું પરમાણવીય દળ નક્કી કરવું હોય તો કાર્બનની સરખામણીએ નક્કી કર્યું એટલે કાર્બનનું પરમાણવીય દળ 12 એટમિક માસ યુનિટ. એની સરખામણીમાં ઓક્સિજનનું પરમાણવીય દળ 16/12 ગણું જોવા મળ્યું એટલે આ કેન્સલ થાય તો ઓક્સિજનનું પરમાણવીય દળ 16 એટમિક માસ યુનિટ જોવા મળ્યું. ટૂંકમાં જુદા જુદા તત્વના સાપેક્ષ ભાર એ કાર્બન 12 નામનું તત્વ એની સરખામણીએ નક્કી કરવામાં આવ્યા. તો સૌપ્રથમ પરમાણવીય ભાર આવા જુદા જુદા તત્વના હાઇડ્રોજનની સરખામણીએ નક્કી થતા, ઓક્સિજનની સરખામણીએ નક્કી કરવામાં આવ્યા અને અત્યારે હાલ કાર્બન 12 નામના તત્વની સરખામણીએ અથવા એને પ્રમાણિત ગણી એની સાપેક્ષે જુદા જુદા તત્વોના પરમાણવીય દળ નક્કી કરવામાં આવ્યા. તો એક વ્યાખ્યા આવશે કે ભાઈ 1 એટમિક માસ યુનિટ એટલે શું? 1 એટમિક માસ યુનિટ જેટલું પરમાણવીય દળ કોને કહેવાય? તો કે કાર્બન 12 નામનો જે પરમાણુ છે એ કાર્બન 12 નામના સંસ્થાનિકની સરખામણીએ એટલે એનો જે પરમાણવીય દળ છે આ કાર્બન 12 ના પરમાણુ દળના 1/12 ભાગને કાર્બન 12 નામનો જે સંસ્થાનિક છે એના પરમાણવીય દળના 1/12 ભાગને 1 એટમિક માસ યુનિટ કહે છે. 1 એટમિક માસ યુનિટ, તો એટમિક માસ યુનિટ એ પરમાણુનું વજન અથવા પરમાણુનું દળ માપવા માટેનું એકમ છે. કારણ કે પરમાણુ અતિ સૂક્ષ્મ છે તો એ પરમાણુનું દળ એટમિક માસ યુનિટ નામના એકમની અંદર માપવામાં આવે. હા, એને ગ્રામમાં ફેરવવું હોય તો એટમિક માસ યુનિટ અને ગ્રામ વચ્ચે પણ એક ચોક્કસ પ્રકારનો સંબંધ છે કે ભાઈ 1 એટમિક માસ યુનિટ એટલે કેટલા ગ્રામ? તો કે 1.6656 × 10⁻²⁴ ગ્રામ, આટલા ગ્રામ એટલે 1 એટમિક માસ યુનિટ થાય. તો જુદા જુદા પરમાણુઓના સાપેક્ષ પરમાણુ ભાર એ કાર્બન 12 નામનું તત્વ એટલે કે સંસ્થાનિક કાર્બન 12 એની સરખામણીએ નક્કી કરવામાં આવતા. હવે એ જ રીતે તમને પૂછવામાં આવે તો કે નાઇટ્રોજનનું પરમાણવીય દળ કાર્બનની સાપેક્ષમાં કેટલું? તો કે કાર્બનનું 12 છે એટલે નાઇટ્રોજનનો પરમાણુ ભાર કેટલો? તો કે 14. તો એનું દળ 14/12 ગણું થાય કાર્બનની સરખામણીએ. એટલે નાઇટ્રોજનનું પરમાણવીય દળ 14 એટમિક માસ યુનિટ આવે. તો એટમિક માસ યુનિટ એ પરમાણુનું પરમાણવીય દળ માપવા માટેનો એકમ છે જેને આપણે ગ્રામની અંદર ફેરવીએ તો 1 એટમિક માસ યુનિટ એટલે 1.6656 × 10⁻²⁴ ગ્રામ થાય. તો આ થઈ વાત પરમાણુના પરમાણવીય દળની.
હવે આપણે પરમાણવીય દળના અનુસંધાને જે તે પરમાણુઓ ના સાપેક્ષ સરેરાશ પરમાણવીય દળ નક્કી કરવા છે. તો સરેરાશ પરમાણવીય દળ એ નક્કી કરવા માટેના એક બે દાખલા તમારી બુકની અંદર આપેલા છે અને એના અનુસંધાને આપણે અહીંયા એ દાખલાની ગણતરી કરીશું. તો સાપેક્ષ પરમાણુ ભાર કેમ ગણવો પડે? તો કે એક જ તત્વ આપણને એના જુદા જુદા સમસ્થાનિકો સ્વરૂપે મળે છે. કુદરતમાંથી મળતા તત્વો એક કરતાં વધારે જ્યારે સમસ્થાનિકો ધરાવતા હોય ત્યારે આ સમસ્થાનિકોનું સાપેક્ષ ટકાવાર પ્રમાણ હોય. જુદા જુદા સમસ્થાનિકો હોય એક જ તત્વના, તો એ સમસ્થાનિકોનું સાપેક્ષ ટકાવાર પ્રમાણ આપણે ધ્યાનમાં લેવાનું, એમના પરમાણુ ભારને પણ આપણે ધ્યાનમાં લેવાના અને એના ઉપરથી એ તત્વનું સરેરાશ પરમાણવીય દળ એ આપણે નક્કી કરી શકીએ. કુદરતમાંથી મળતા તત્વો એક કરતાં વધારે સંસ્થાનિક ધરાવતા હોય આ સંસ્થાનિકોનું સાપેક્ષ ટકાવાર પ્રમાણ એને આપણે ધ્યાનમાં લઈ ઈ તત્વના પરમાણુ ભારને ગણતરીમાં લઈ અને ઈ તત્વનું સરેરાશ પરમાણવીય દળ અથવા સરેરાશ પરમાણુ ભાર આપણે શોધી શકીએ. તો સરેરાશ પરમાણુ ભાર એની ગણતરી આપણે કરવી છે. સ્વાધ્યાયની અંદર પણ એક બે દાખલા સરેરાશ પરમાણુ ભારના તમારી બુકમાં આપેલા છે, એક દાખલો ગણતરી કરીને આપેલો છે. તો અહીંયા આપણે સરેરાશ પરમાણવીય ભારના અનુસંધાનમાં એક દાખલાનું કેલ્ક્યુલેશન કરીએ. કે ભાઈ કાર્બન નામનું તત્વ જે ત્રણ સંસ્થાનિક ધરાવે છે, કાર્બનના ત્રણ સંસ્થાનિકો છે, એક કાર્બન 12, બીજું કાર્બન 13, ત્રીજો કાર્બન 14. કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14 આ ત્રણેયનું સાપેક્ષ ટકાવાર પ્રમાણ એ પણ તમને આપી દીધેલું છે કે ભાઈ કાર્બન 12 નામનો જે સંસ્થાનિક મળે છે આ ત્રણેયનું એકબીજાની સાપેક્ષમાં ટકાવાર પ્રમાણ કેટલું મળે છે. તો કે કાર્બન 12 સંસ્થાનિક એનું ટકાવાર પ્રમાણ એ છે 98.892%. એટલે આટલા ટકા કાર્બન 12 નામનો સંસ્થાનિક મળે છે. કાર્બન 13 એ સંસ્થાનિક 1.108% સાપેક્ષ પ્રચુરતાથી જોવા મળે છે, જ્યારે કાર્બન 14 એ 2×10^-10 આટલા ટકા સાપેક્ષ પ્રચુરતાથી આપણને જોવા મળે છે. સાથે સાથે તમને એ કાર્બનના ચોક્કસ પરમાણવીય દળ આપી દીધા છે કે ભાઈ કાર્બન 12 તો એનું પરમાણવીય દળ તો 12 જ છે. કાર્બન 13 તો એનું પરમાણવીય દળ તમને આપ્યું છે 13.00335 એટમિક માસ યુનિટ. અને કાર્બન 14 એનું પરમાણવીય દળ છે 14.00317 એટમિક માસ યુનિટ. તો આ જે માહિતી આપી છે એ માહિતી ઉપરથી તમારે એ કાર્બન નામનું તત્વ એનું સરેરાશ પરમાણવીય દળ નક્કી કરવું છે. તો કાર્બનનું સરેરાશ પરમાણવીય દળ કેવી રીતે નક્કી કરવું? કાર્બનનું સરેરાશ પરમાણવીય દળ, તો તમારે ધ્યાન રાખવાનું જે તે સંસ્થાનિકનું ટકાવાર પ્રમાણ આપ્યું હોય એ અને એ તત્વનો તમને જે પરમાણવીય દળ એટમિક માસ યુનિટમાં આપ્યું હોય એ બેનો ગુણાકાર કરવાનો. આવા જેટલા સંસ્થાનિકો હોય એ બધાનું ટકાવાર પ્રમાણ અને પરમાણવીય દળનો ગુણાકાર કરી એમનો બેઝિક સરવાળો કરવાનો અને એમને કુલ ટકાવાર પ્રમાણ વડે ભાગી નાખવાના.
જ્યારે તમને સમસ્થાનિકનું ટકાવાર પ્રમાણ આપેલું હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો પહેલો કાર્બનનો સમસ્થાનિક કાર્બન 12 છે, જેનું ટકાવાર પ્રમાણ છે 98.9892 ગુણ્યા 12 પ્લસ. બીજો સમસ્થાનિક 1.108 ગુણ્યા 13.00335. 2 × 10⁻¹⁰ એટલે એને લખાય આમ 0.00000 પછી 2, કારણ કે 2 છે, 2 × 10⁻¹⁰. તો 2 × 10⁻¹⁰ અને એનું પરમાણવીય દળ એટમિક માસ યુનિટમાં 14.00317 અને છેદમાં એ જેટલા પણ સંસ્થાનિકો હોય એ સંસ્થાનિકોના ટકાવાર પ્રમાણનો સરવાળો, એટલે આ બધાનો સરવાળો કરીએ એટલે 100% થશે. અથવા લખી નાખવાનું 98.892 પ્લસ 1.108 પ્લસ. હવે આનો તમે સીધો સરવાળો નહીં કરી શકો, કારણ કે આ 0.00009 પછી 2 છે, એટલે 2 × 10⁻¹⁰. તો આ પ્રમાણે હવે તમારે આનું કેલ્ક્યુલેશન કરવાનું. ગુણાકાર ભાગાકાર કરશો એટલે કાર્બન પરમાણુનું સરેરાશ પરમાણવીય દળ તમારી પાસે આવી જશે અને અહીં આંકડો આવશે 12.011 એટમિક માસ યુનિટ. તો આ પ્રમાણે કાર્બન પરમાણુનું સરેરાશ પરમાણવીય દળ, એમના પરમાણવીય દળ અને એમના સાપેક્ષ પ્રચુરતાના પ્રમાણ ઉપરથી આ સૂત્ર દ્વારા આપણે ગણી શકીએ. ધ્યાન ખાસ રાખવાનું, ટકાવાર પ્રમાણ આપ્યું હોય ત્યારે તમારા સૂત્રનો ઉપયોગ કરવાનો. આ સિવાય બીજું એક ઉદાહરણ, દાખલા તરીકે આયર્ન નામનું તત્વ, એના જુદા જુદા 3 સંસ્થાનિકો છે. 1 છે Fe54, જે કુદરતમાંથી આપણને 5% સાપેક્ષ પ્રચુરતાથી મળે છે. બીજો છે Fe56, જે તમને 90% મળે છે. અને આયર્નનો ત્રીજો સંસ્થાનિક Fe57, જે તમને 5%. તો આના ઉપરથી આયર્નનું સરેરાશ પરમાણવીય દળ ગણો. આવડશે? હું કેલ્ક્યુલેશન કરતો નથી, અહીંયા સૂત્ર છે એ જ પ્રમાણે. આયર્નનું સરેરાશ પરમાણવીય દળ બરાબર જે તે સંસ્થાનિકનું ટકાવાર પ્રમાણ ગુણ્યા એ સંસ્થાનિકનું પરમાણવીય દળ પ્લસ બીજા સંસ્થાનિકનું ટકાવાર પ્રમાણ ગુણ્યા એ સંસ્થાનિકનું પરમાણવીય દળ પ્લસ ત્રીજા સંસ્થાનિકનું ટકાવાર પ્રમાણ ગુણ્યા ઈ સંસ્થાનિકનું પરમાણવીય દળ છેદમાં એમનું જે સાપેક્ષ ટકાવાર પ્રમાણ આપ્યું છે એ બધાનો સરવાળો. તો એ પ્રમાણે તમે આયર્નનું સરેરાશ પરમાણવીય દળ શોધી શકો. ત્રીજો એક દાખલો જેની અંદર તમને ટકાવાર પ્રમાણ નહીં પણ જેમ પ્રમાણ આપેલું છે. તમને એવું કીધું છે કે ક્લોરિનના 2 સંસ્થાનિક એક છે ક્લોરિન 35 અને બીજો છે ક્લોરિન 37, જે ભાર અનુસાર 3:1 પ્રમાણમાં આપણને મળે છે. તો એના ઉપરથી ક્લોરિનનું સરેરાશ પરમાણવીય દળ ગણો. તો જેમ પ્રમાણ આપ્યું હોય ત્યારે તમારે શું કરવાનું? તો કે ક્લોરિનનું સરેરાશ પરમાણવીય દળ બરાબર
જે તે સંસ્થાનિકનું પરમાણવીય દળ અને એનું જે જેમ પ્રમાણ આપેલું છે એ, એટલે કે 35 × 3 પ્લસ બીજો સંસ્થાનિક તો કે 37 × 1 છેદમાં જે જેમ પ્રમાણ આપેલું છે એનો સરવાળો, એટલે 3 + 1. તો આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે ક્લોરિનનું સરેરાશ પરમાણવીય દળ 35.5 એટમિક માસ યુનિટ આવશે. તો આ પ્રમાણે જુદા જુદા એક જ તત્વના પરમાણુઓ જેના સંસ્થાનિકો આપણને મળતા હોય તો એમનું સાપેક્ષ ટકાવાર પ્રમાણ અને પરમાણવીય દળ ઉપરથી આપણે એમના સરેરાશ પરમાણવીય ભાર અથવા સરેરાશ પરમાણવીય દળ શોધી શકીએ. ત્યાર પછીનો જે આપણો અગત્યનો ટોપિક છે એ છે અણુભાર. તો અણુભાર તો તમે 9મા ધોરણની અંદર પણ અણુભાર શોધવાના દાખલા શીખીને આવ્યા છો કે ભાઈ સંયોજન હોય તો એ સંયોજન અથવા અણુ હોય તો એ અણુ, એનો અણુભાર કેવી રીતે મેળવવો. તો એકાદ બે ઉદાહરણો દ્વારા હું તમને અણુભાર મેળવતા શીખવાડી દઉં, બાકીના તમારે જાતે કેટલાક ઉદાહરણોના અણુભાર નક્કી કરવાના થશે. હા, તમને પરમાણુ ભાર આપી દીધા હશે, કેટલાક પરમાણુ ભાર તમારે યાદ રાખી જ લેવાના, પરીક્ષાની અંદર આપેલા જ હશે જે તે પરમાણુના પરમાણુ ભાર. પણ જો આપણને યાદ હોય તો એ ગણતરી કરવામાં આપણને સરળતા રહે. તો હવેનો જે આપણો ટોપિક છે એ છે અણુભાર. પરમાણુ ભાર પરમાણુને હોય, પરમાણવીય દળ પરમાણુને હોય, જ્યારે અણુભાર અથવા તો આણ્વીય દળ એટલે એ અણુને હોય. કોઈ પણ અણુમાં રહેલા પરમાણુને તેના પરમાણુ ભાર વડે ગુણી કોઈ પણ અણુમાં રહેલા પરમાણુની સંખ્યા ને તેના પરમાણુ ભાર વડે ગુણી બૈજિક સરવાળો કરતા તે અણુનો અણુભાર મળે છે. કોઈ પણ અણુ આપેલો હોય એ અણુમાં રહેલા જે તે પરમાણુની સંખ્યાને એ પરમાણુના પરમાણુ ભાર વડે ગુણી આ બધાનો ભેગો સરવાળો કરીએ એટલે આપણને એ અણુનો અણુભાર મળી જાય. અણુભાર એટલે એ અણુનું વાસ્તવિક વજન છે, એ અણુનું આણ્વીય દળ છે. દાખલા તરીકે H2O એનો અણુ ભાર શોધો, આવું તમને કીધું હોય, આ સહેલું છે. તો H2O નો અણુ ભાર બરાબર શું કરવાનું? તો કે એની અંદર બે પ્રકારના પરમાણુઓ છે, એક હાઇડ્રોજન ને એક ઓક્સિજન. તો જે તે પરમાણુની સંખ્યા, એટલે હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ તો એની સંખ્યા કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુ ભાર પ્લસ ઓક્સિજન પરમાણુની સંખ્યા, તો એ તો એક જ છે, કૌંસમાં ઓક્સિજનનો પરમાણુ ભાર. પરમાણુ ભાર આપી દીધા હોય તમને, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે, ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે, તમે જવાબ લાવશો એટલે 18 એટમિક માસ યુનિટ અથવા ગ્રામ પ્રતિ મોલ. એટલે 1 મોલ પાણીનું દળ, 1 મોલ પાણી એનું જે વજન છે અથવા એનું જે ગ્રામમાં દળ છે
એને આપણે એના અણુભાર તરીકે ઓળખીશું. તો વ્યાખ્યા આવી પણ આપી શકાય કે કોઈ પણ સંયોજનના એક મોલમાં રહેલા એક મોલ અણુનું ગ્રામમાં દર્શાવેલું વજન એટલે ઈ અણુનો અણુભાર કહેવાય. દાખલા તરીકે તમને એવું પૂછવામાં આવે કે ભાઈ H2SO4 નો અણુભાર શોધો, તો H2SO4 નો અણુભાર હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી? 2. તો 2 કૌંસમાં હાઇડ્રોજનનો પરમાણુભાર. સલ્ફર પરમાણુની સંખ્યા કેટલી? 1. તો 1 કૌંસમાં સલ્ફરનો પરમાણુભાર. ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી? 4. તો કે 4 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુભાર. હાઇડ્રોજનનો 1, સલ્ફરનો 32 એ આપેલા હશે, ઓક્સિજનનો 16. આ 2, આ 32, આ 64. તમારો જવાબ આવશે 98 ગ્રામ પ્રતિ મોલ. એટલે એક મોલ સલ્ફ્યુરિક એસિડ હોય એનું ગ્રામમાં વજન એટલે સલ્ફ્યુરિક એસિડનો અણુભાર કહેવાય, અને સલ્ફ્યુરિક એસિડનો અણુભાર 98 ગ્રામ થાય. એટલે એક મોલ અણુનું ગ્રામમાં વજન એટલે જ એનો અણુભાર. તો આવા તમને અણુભાર નાઇટ્રિક એસિડનો કે તમારી PDF ફાઇલની અંદર આવા કેટલાક સંયોજનોના નામ અથવા તો સૂત્રો આપેલા છે અને એના ઉપરથી તમારે એના અણુભાર શોધવાના. બીજા બે એક શબ્દો કહી દઉં, ધ્યાન રાખજો. તમને એવું કહેવામાં આવે કે ગ્રામ પરમાણુ, તો ગ્રામ પરમાણુ એટલે મોલ પરમાણુ જ કહેવાય. ગ્રામ પરમાણુ એટલે મોલ પરમાણુ. તમને એવું કહેવામાં આવે કે ગ્રામ અણુ, તો ગ્રામ અણુ એટલે મોલ અણુ. હું એમ કહું કે 5 ગ્રામ પરમાણુ, તો એનો અર્થ એવો થયો કે 5 મોલ પરમાણુ છે. હું એમ કહું 10 ગ્રામ અણુ, તો એનો અર્થ કે 10 મોલ અણુ થયા. તો ગ્રામ પરમાણુ એટલે મોલ પરમાણુ અને ગ્રામ અણુ એટલે મોલ અણુ. 10મા ધોરણની અંદર એસિડ બેઝ અને ક્ષારવાળા પાઠની અંદર મોલ શોધવાના કેટલાક દાખલા આવતા, યાદ રાખજો. તમારે પરમાણુના મોલ શોધવા હોય તો પરમાણુના મોલ બરાબર એ પરમાણુનું પરમાણવીય દળ, પરમાણુનું દળ છેદમાં એનો પરમાણુ ભાર. પરમાણુનું પરમાણવીય દળ એટલે પરમાણુનું દળ તમને ગ્રામની અંદર આપેલું હોય અને એ ગ્રામમાં જે દળ આપેલું હોય એને એ પરમાણુના પરમાણુ ભાર વડે ભાગી નાખો એટલે તમને એ પરમાણુના મોલ મળી જાય અથવા તો ગ્રામ પરમાણુની સંખ્યા મળે. અણુ આપેલો હોય તો ગ્રામ અણુ, તો ગ્રામ અણુની સંખ્યા બરાબર અથવા તો અણુના મોલ બરાબર. તો શું? તો કે અણુનું ગ્રામમાં વજન, આ પરમાણુનું ગ્રામમાં વજન, પરમાણુનું ગ્રામમાં વજન છેદમાં એ પરમાણુનો પરમાણુ ભાર. અહીંયા અણુનું ગ્રામમાં દળ છેદમાં અણુભાર અથવા આણ્વીય દળ. તો એના ઉપર તમને અણુના મોલની સંખ્યા મળી જાય. દાખલા તરીકે હું એમ કહું કે 36 ગ્રામ પાણીમાં
પાણીના મોલ શોધો, છત્રીસ ગ્રામ પાણીમાં પાણીના મોલ શોધો. તો તમને પાણીનું ગ્રામમાં વજન આપી દીધું હે, તો એ ગ્રામમાં વજન અથવા દળ એ અહીંયા મૂકી દો 36, અને પાણી એનો અણુભાર, તો એ અણુભાર આપણે અહીંયા શોધ્યો છે 18, તો ભાગ્યા 18 કરો એટલે તમને પાણીના મોલની સંખ્યા મળી જાય. કેટલી? તો કે 2 મોલ આવે, એટલે 2 ગ્રામ અણુ કહેવાય. તો આ પ્રમાણે પરમાણુના પરમાણવીય દળ અને અણુના આણ્વીય દળ વિશેની માહિતીનો ઉપયોગ કરી અને હવેના વિડીયોની અંદર આપણે મોલ નામના ટોપિકને સમજીશું અને મોલના અનુસંધાને ઘણા બધા દાખલાઓ આવે છે અને મોલનો ઉપયોગ મોટાભાગના ચેપ્ટરોની અંદર કરવાનો થશે. તો ખાસ મોલ નામનો કોન્સેપ્ટ જ્યાં જ્યાં તમને મુશ્કેલી પડે, તો અવારનવાર જ્યારે આપણે અહીંયા તમને સ્કૂલે બોલાવીએ તો એ વખતે તમે એનું સોલ્યુશન મેળવી શકશો. પણ જ્યાં સુધી સ્કૂલ શરૂ ન થાય ત્યાં સુધી વિડીયો જોતા રહેજો, ન સમજાય એવા ટોપિક તમે લખીને રાખજો. તો મોલ નામના ટોપિકની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું. નમસ્કાર.